તો આજે ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગને રિલેટેડ છે, જોઈએ કઈ રીતે આપણે સોલ્વ કરશું. બરાબર, સૌથી પહેલા તમને એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં આપેલું જણાય છે, એટલે એના ઉપરથી તમને એવી ખબર પડે છે કે સૌથી પહેલા તમને એ લોકોએ તરંગ પ્રસરણની દિશા છે, વિદ્યાર્થી મિત્રો એ તરંગ પ્રસરણની દિશા છે કઈ આપેલી છે, તો કે ધન ઝેડ આપેલી છે. બરાબર ને, આટલું ડન થઈ ગયું. હવે આને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ. જો તરંગ પ્રસરણની દિશાને વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો ઈ ક્રોસ બી, રાઈટ, અને ધન ઝેડ એટલે તમે કહી શકો કે કેરેટ, કારણ કે આઈ તમને ખબર હોવી જોઈએ, આઈ કેરેટ એટલે ધન એક્સ, વાય જે કેરેટ એટલે ધન વાય, અને કે કેરેટ એટલે ધન ઝેડ. બરાબર ને, પછી બીજી વસ્તુ પણ યાદ છે ને, ન હોય તો કરાવી દઉં, કે આઈ ક્રોસ જે એટલે કે, વેરી ગુડ, જે ક્રોસ કે એટલે આઈ, અને કે ક્રોસ આઈ એટલે માઇનસ, જે રિવર્સ હોય તો, સોરી, કે ક્રોસ આઈ એટલે જે. બરાબર, તો આ રીતે ધન થશે, રિવર્સ આવશો તો માઇનસ થશે, તમને ખબર જ. ચાલો હવે તમે મને કહો, અહીંયા મારે ખાલી જગ્યા, ક્રોસ ખાલી જગ્યાનો આન્સર કે કેરેટ જોઈએ છે, તો ખાલી જગ્યામાં શું હોવું જોઈએ? જોવો જોવો જોવો, વેરી ગુડ માય ફ્રેન્ડ, તો આ જગ્યાએ તમને ખબર પડી ગઈ ને, અહીંયા આવશે આઈ કેરેટ, અહીંયા આવશે જે કેરેટ. આનો મતલબ શું થાય? આનો મતલબ થશે વિદ્યુત ક્ષેત્રનો કયો ઘટક હશે? એક્સ ઘટક, એટલે ઈ એક્સ મળશે. ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક હશે? તો કે વાય ઘટક. તો જ આ પોસિબલ થાય. તો તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે શું કહી શકશો? કઈ તો આપણે ઘણું બધું શકશું, પણ જે બે માર્ક રિલેટેડ કહેવાનું છે એ શું હશે, એના માટે ખાસ અહીંયા ધ્યાન. તો અહીં વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો ખાસ ધ્યાન રાખજો, શું લખીએ છીએ, વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે એ સદિશના દોલનો કઈ અક્ષને અનુલક્ષીને? વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષને અનુલક્ષીને. વાહ ભાઈ વાહ, તો એક્સ અક્ષને અનુલક્ષીને તથા જે ચુંબકીય ક્ષેત્ર છે, તથા જે ચુંબકીય ક્ષેત્ર છે, તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રના જે સદિશોના દોલનો છે એ સદિશના દોલનો કઈ અક્ષને અનુલક્ષીને? તો કે વાય અક્ષને અનુલક્ષીને થતા હશે, એવું આપણે એ લોકોને કહી શકીએ. બરાબર છે, તો આ વસ્તુ છે એ ફર્સ્ટ તમને મળી ગયો. હવે બીજો એમાં બીજો ફંડા છે કે આ અહીંયા તમને કંઈક ડેટા આપેલો છે કે આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી થશે, તો એફ બરાબર તમને કેટલા આપ્યા છે ભાઈ? 30 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10^6 ને, તો તમને કેવું કીધું છે કે ભાઈ તરંગ લંબાઈ છે કેટલી થશે. વેરી ગુડ, તો તમને સમીકરણ ખબર જ હોય ને, તો કે સી બરાબર એફ ઇન્ટુ લેમડા પરથી. ચલો લેમડાને સમીકરણનો કર્તા બનાવી લઈએ, તો સીના છેદમાં એફ ને, તો સી એટલે 3 × 10^8, ઓકે, એફ એટલે 30 અને મેગા એટલે 10^6. તો જો આ 3 × 10 એટલે 30 થશે, 10^1 અને 10^6 એટલે 7, ઉપર આવે તો -7, તો ખાલી 10 વધશે, તો 10 મીટર, જે તમારો આન્સર થશે. તો બે પોઈન્ટ હતા, એક છે એ સી બરાબર એફ લેમડા પરથી થતું હતું, એક છે એ ઈ ક્રોસ બી બરાબર તરંગ પ્રસરણની દિશા પરથી થતું હતું. તો આ હતો 2 માર્કનો સિમ્પલ ક્વેશ્ચન અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન.